જામનગરમાં સગીરા પર ગેંગરેપની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. સમગ્ર મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તથા વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી આજે જામનગર આવ્યા હતા. બંને નેતાઓએ ગેંગરેપ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. બંને નેતાઓએ મીડિયાને આપેલા નિવેદનમાં રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા મુદ્દે નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. કોઈ સમાજ કે કોઈ ધર્મ કે કોઈ જાતિને છોડીને સમગ્ર ગુજરાત અને દેશની અંદર જે મહિલાઓ ઉપર અને નાની બાળકીઓ ઉપર બળાત્કારની ઘટનાઓ વધી રહી છે એના અનુસંધાને જ્યારે અમને ખબર પડી કે જામનગરની અંદર પણ છેલ્લા 4 દિવસની અંદર 3થી વધુ બળાત્કારની ઘટનાઓ બની છે ત્યારે હું અને જિજ્ઞેશ આજે બળાત્કાર પીડિત પરિવારને મળવા માટે આવ્યા છીએ. અમારી વાત સરકાર સુધી પહોંચાડવાની અને સરકાર આ તમામ પીડિત પરિવારોને ન્યાય આપે એના માટે અમે અરજ અપીલ કરી રહ્યા છીએ. આજે ફક્ત ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર બળાત્કારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. કેગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષની અંદર 3500 કિશોર વયની બાળકીઓ ઉપર બળાત્કારની ઘટનાઓ બની છે. જે ગુજરાતની અંદર સલામતીના દાવાઓ થઈ રહ્યા છે એ જ ગુજરાતમાં જો બળાત્કારની ઘટનાઓ આટલી ગંભીર પરિણામ સાથે આપણી સામે આવતી હોય તો મને લાગે છે કે સરકારે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. કયો એવો પરિવાર છે ગુજરાતની અંદર જે બળાત્કાર પીડિત પરિવારમાંથી સરકારે પરિવારની મુલાકાત લીધી હોય? આજે ઘણા બધા કાયદાની જોગવાઈઓ પ્રમાણે પરિવારને સરકાર તરફથી ન્યાય મળવો જોઈએ અને જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવી પડે, પરંતુ આજે તમે જુઓ તો સરકાર પોતાની જવાબદારી નિભાવવામાં સક્ષમ નથી અને એટલા જ માટે અમે લોકો એક સામાજિક કાર્યકર્તા તરીકે તમામ પરિવારને ન્યાય મળે એવી પરિભાષાઓ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આપણા જામનગરમાં છેલ્લા 4 દિવસમાં 3 ઘટનાઓ બની છે. ગુજરાતમાં દરરોજ 7થી વધુ બળાત્કારની ઘટનાઓ બની રહી છે, ત્યારે જ હું કહું છું છેલ્લા 3 વર્ષની અંદર 3500થી વધુ ઘટના બની છે. જે ગુજરાતમાં સલામતીની વાતો થતી હોય એ ગુજરાતમાં આવી પરિસ્થિતિ છે. અને આપણા જામનગરની અંદર ખુદ રિલાયન્સના ચેરમેન એવું કહેતા હોય કે જામનગરમાં ભયનો માહોલ છે, તો મને લાગે છે કે આપણે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. આજે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં જે પ્રમાણેની બળાત્કારની ઘટનાઓ અને સગીર વયની બાળાઓ ઉપર અથવા માસૂમ બચ્ચીઓ ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ આખા દેશમાં બની રહી છે, અને હું માનવ સભ્યતાનું કલંક માનું છું, રાષ્ટ્રીય કલંક માનું છું, અને કોઈ પણ રાજ્યની કોઈ પણ પક્ષની સરકાર હોય બળાત્કાર કરીને લાખો લેવાના સવાલ પર આપણે બધાએ એક થવાની અને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર છે. એટલે સાથી હાર્દિક પટેલ અને બંને આજે અમે પીડિત પરિવારને મળવા આવ્યા છીએ. અને આજે કોઈ જ પોલિટિકલ કોમેન્ટ કરવા માંગતા નથી. માનનીય વિજયભાઈ રૂપાણીને અને સરકાર સાથે એટલી વિનંતી કરીએ છીએ કે આ વસ્તુને પક્ષપસ્તી ઉપર જોઈએ અને બેન દીકરીઓની સુરક્ષા માટે જે પણ કરી ચૂકવું પડે, દરેકે દરેક દીકરી ગુજરાતની દીકરી છે, દરેકે દરેક દીકરી એ ભારત માતા છે, દરેકે દરેક દીકરી એ હાથરસની હોય કે જામનગરની એ ભારતની બેટી છે, દરેકને ન્યાય મળવો જોઈએ. એટલી જ વાત અમે આજે કાયદાની વધુ કડક જોગવાઈ ઈચ્છો છો? બિલકુલ જરૂરી લાગે છે. કાયદાની કડક કાયદામાં વધુ કડક જોગવાઈઓ પણ થવી જોઈએ, ઓલરેડી બનેલા કાયદાઓનું યોગ્ય પાલન પણ થવું જોઈએ. હું તો ગુજરાતની અંદર અને દેશની અંદર આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ વિકાસ માનીએ છીએ, સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન આવે, દીકરીઓને સમાન રીતે જોઈએ અને એમનું સન્માન જાળવીએ એ પણ વિકાસ કહેવાય. એટલે એક એવી વિકાસની રીત ગુજરાતમાં અને દેશમાં આપણે ડેવલપ કરવાની છે. આજે કોઈ પોલિટિકલ કોમેન્ટ ના કરતા અમે પીડિત પરિવારની ઓળખી છીએ, ફક્ત એટલું કહેવા માટે. જામનગરમાં થોડા મહિનાઓ પહેલા બિલ્ડર પર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ ભૂમાફિયા જયેશ પટેલે કરાવ્યું હોવાનું કહેવાય છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી રજાક સોપારીને પોલીસ ઘણા સમયથી શોધી રહી હતી. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસ તથા જામનગર એસઓજી દ્વારા રજાક સોપારીને ઝડપી લેવામાં આવ્યો છે તેવા અહેવાલ વહેતા થયા છે. જો કે આ અંગે હજુ સુધી અધિકૃત ઘોષણા કરવામાં આવી નથી. નવા એસપી દીપેન ભદ્રનની નિમણૂક પછી જયેશ પટેલની ગેંગ પર પોલીસનો સકંજો વધુ પ્રબળ બન્યો છે.
જયેશ પટેલને સંલગ્ન ગુનેગારો પર તવાઈથી નવા એસપી દીપેન ભદ્રન તથા જામનગર બદલી પામેલા અન્ય પોલીસ અધિકારીઓ સ્પેશિયલ મિશન પર કામ કરી રહ્યા હોવાના અહેવાલોને સમર્થન મળી રહ્યું છે. જામનગરમાં કોરોનાના દર્દીઓના મૃત્યુઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 14 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 65 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ 24 કેસ સામે આવ્યા છે. શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી આજે કોરોનાના 105 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.